જગ્યા ક્યાં આવેલી છે. તો મિત્રો, હું તમને પહેલા ધડાકે બતાવી દઉં કે આ જગ્યા રહીને આપણા ગંગેશ્વર મહાદેવનું મંદિર એક્ઝેક્ટ એની પાછળથી એક રસ્તો જાય છે. એ રસ્તાથી સહેજ એટલે 2 કે 3 કિલોમીટરના એરિયામાં જ આ જગ્યા બહુ સુંદર આવી જશે. તમે 2 ડગ ચાલશો, 3 ડગ ચાલશો, ધીમે ધીમે તમારા નક્કી કરેલ નિર્ધારિત જગ્યા ઉપર તમે પહોંચી જશો. અહીંયા ચોમાસામાં જ્યારે પાણી આવતું છે ત્યારે સંગ્રહ માટે એક કુંડ પણ, એટલે કે નાનું ખાબુચિયા જેટલું પાણી રહે, એક જીવજંતુને પ્યાસ બુઝાવી શકે એક સારો હેતુ પણ રહેલો છે. આ અમારા મિત્રો છે, બંને હુનહાર છે, કદાચ એમ કહેવાય કે ચાના રસિક પણ છે. ચાય નથી એટલે થોડાક નાખુશ છે, પણ તેમ છતાંય દિલ એમનું મોટું છે એટલે કુદરતના ખોળે ઉછરી રહ્યા છે. આ પાછળ જાય છે નિર્મળભાઈ ચાડ, જેઓ બહુ લોક લાડીલા છે અમારા મિત્રમાં. સામે પણ એટલી સુંદર જગ્યા છે, ચોમાસામાં તો અદ્ભુત એમ કહી શકાય કે ધરતી માતા એમનું જોરદાર રૂપ બતાવી રહ્યા હોય છે, લીલુંછમ વાતાવરણ હોય છે. અને આને અહીંયા અમે જે જગ્યા પર ઊભા છીએ એને વંદે માતરમ ટેકરી તરીકે જાણીતું છે. એટલે માતા પરના લોકોએ જો ના જોયું હોય તો એકવાર જરૂર જોવા જેવું તો ખરું જ, અને સાથે ફેમિલી પિકનિક પણ જોરદાર થઈ શકે તેવું આ લોકેશન છે. અહીંયા સનસેટ પણ જોવામાં આવી રહ્યો છે, એટલે બહુ મજા પડે. એમ કહેવાનો મતલબ કે મિત્રો, અહીંયા મજા. દુઃખનો કોઈ જીવનમાં ક્યાંય કોઈને પ્રસંગ હોતો જ નથી. દુઃખ આવે એને ખોબે ને ખોબે રેડી દેવું, અને સુખ હંમેશા ડોલ ભરીને પ્રાપ્ત કરી લેવું. એટલે દરિયા જેટલું પ્રાપ્ત કરશું ને મિત્રો, તો કોઈ પણ મુશ્કેલીઓ આપણને નડવાની નથી. ચલો, તો ફરીથી તમને વંદે માતરમ જે ટેકરીના નામથી જાણીતી આ જગ્યા છે, અહીંયા ઇકો બાયોડાયવર્સિટી, નાના નાના તળાવ, ચેકડેમ બધું ભરાયેલું છે, હરિયાળી બહુ છે, વાતાવરણ પણ સુંદર છે, અને તમને બહુ મજા પડે. અત્યારે અમે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આ જગ્યાનો લ્હાવો લેવા માટે આવ્યા છીએ, અને જગ્યા એટલી પ્રાકૃતિક છે, રમણીય છે, કે કોઈ મિત્રે પણ આ ટેકરીનું નામ છે એને એક જગ્યા પર લખી પણ નાખ્યું છે કે વંદે માતરમ ટેકરી, જે ભારતની આન બાન અને શાન ગણી શકાય એવું અદ્ભુત નામ છે.